મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં ભ્રષ્ટાચારનો મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ સઘન તપાસ ચલાવાઈ હતી તો આ મામલે હવે કાર્યપાલક ઇજનેરે નિવૃત્ત મદદનીશ ઇજનેર અને અન્ય એક ખાનગી પેઢીના પ્રોપરાઇટર સામે નાણાં ઉચાપતની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ કાર્યપાલક એસપી ઉપાધ્યાયે એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સીડી કાનાણી મદદનીશ ઇજનેર અને હાલ નિવૃત્ત રહેવાસી રાજકોટ કન્ઝ્યુમર પાર્ક અને સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપરાઇટર ચૈતન્ય જયંતિભાઈ પંડ્યા રહેવાસી રાજકોટ કાલાવડ રોડ વાળાએ સરકારી નાણાની ઉચાપત કરી છે જેમાં આરોપી સીડી કાનાણી મદદનીશ ઇજનેર હોય જેને હોદ્દાનો દુરુપયોગ કરીને આરોપી ચૈતન્ય પંડ્યાની ખાનગી પેઢીને કરાર આધારિત નિયુક્ત કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને અંગત ફાયદા માટે નાની સિંચાઈ યોજનાના જળ સંચય કામોમાં ખોટા નકશા તેમજ ખોટા બિલો બનાવીને સરકારને મોકલીને વર્ષ બે હજાર સત્તર અઢાર બે હજાર અઢાર ઓગણીસના વર્ષમાં થયેલા કુલ ત્રણસો ચોત્રીસ કામો પૈકી છેતાલીસ કામોમાં ગેરરીતિ આચરીને છાસઠ લાખ એકાણું હજાર સાતસો બાણુંની રકમની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે તો એ ડિવિઝન પોલીસે સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ બાદ એ ડિવિઝન પી આઈ આર નિવૃત મદદનીશ ઇજનેર અને ખાનગી પેઢીના સંચાલકે બંનેની અટકાયત કરી આરોપીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અશોક ખર્ચરિયા ન્યૂઝ મોરબી